अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, जनाब कुतुबुद्दीन मौलिम बॉयज प्राइमरी स्कूल ऑनलाइन शिक्षण में आपनुं स्वागत है। जेनी अंदर धोरण 5 विषय आसपास एटले के पर्यावरण, जेमां आपणो पाठ 21 जेवा पिता तेवी दीकरी, जेमां आपणो स्वाध्यायपोथी कार्य चालू छे, जेमां आजे आपणे जोवाना छे भाग 2। भाग 1 अंदर आपणे विकल्प, खाली जग्या, खरा खोटा, जोड़का अने प्रश्न 5 एक बे वाक्यमां उत्तरना 5 सवाल जवाब जोई गयेला। ये प्रश्न 5 अधूरो छे, जे सवाल नंबर 6 थी आपणे आजे चालू करवाना छीए। विद्यार्थी मित्रों, जेनी पासे स्वाध्याय पोथी नथी ते पर्यावरणनी नोटबुकमां लखी, अने जेनी पासे छे ते पर्यावरणनी स्वाध्याय पोथीमां लखवानुं छे। चलो जोईए सवाल नंबर 6। આપણે પરિસ્થિતિઓમાંથી શું શીખીએ છીએ? તો જવાબ, આપણે થોડી વસ્તુઓ, બાબતો અને કૌશલ્યો આવડત પરિસ્થિતિઓમાંથી શીખીએ છીએ। 7 આયુષ્ય અને તેના પિતાની કઈ ટેવ સમાન છે? આયુષ્ય અને તેના પિતાની છીક ખાવાની ટેવ સમાન છે। 8 માસિયાઈ બહેન કોને કહેવાય? તો માસીની દીકરીને માસિયાઈ બહેન કહેવાય। મમ્મીની બહેન જે હોય તે માસી, અને તેની જે દીકરી હોય માસીની તેને માસિયાઈ બહેન કહેવાય। પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। તેમાં પહેલો, 1 મીના અને મમતામાં સમાન શું છે, તફાવત શું છે? તો મીના અને મમતા જોડિયા બહેનો છે, તેઓ દેખાવે સમાન છે, તેમનો દેખાવ, કદ, નાક, આંખો બધું જ મળતું આવે છે। બંનેમાં તફાવત જોઈએ તો મીનાને બે ભાષાઓ આવડે છે, તમિલ અને મરાઠી, જ્યારે મમતાને ફક્ત તમિલ ભાષા જ આવડે છે। મીનાનો છે તેના પૂનામાં રહેતા કાકા કાકી કરે છે, જ્યારે મમતાનો છે ચેન્નઈમાં રહેતા તેના મમ્મી પપ્પા કરે છે। ચાલો 2 પોલિયો વિશે ટૂંકમાં સમજાવો। પોલિયો એક ગંભીર રોગ છે, જેનાથી બાળકો વિકલાંગ થઈ જાય છે, તેનાથી પગમાં ચાલવાની ક્ષમતા નથી રહેતી અથવા ઓછી થઈ જાય છે, પગ પાતળા થાય છે, પોલિયો વાયરસથી થાય છે। સવાલ નંબર 3, પલ્સ પોલિયો વિશે ટૂંકમાં સમજાવો। તો સરકાર દ્વારા પોલિયોની દવા વર્ષમાં 2 વખત પીવડાવવામાં આવે છે, તેને પલ્સ પોલિયો કહે છે। પોલિયો મટાડવાનું અભિયાન ચલાવવામાં આવે છે, તેની જાહેરાતો ટીવી અને સમાચાર પત્રોમાં આવે છે। પોલિયોની દવાના ટીપા નાના બાળકોને પીવડાવવામાં આવે છે, આથી પોલિયો થવાની શક્યતા મહદ અંશે ઓછી થઈ જાય છે। ચલો સવાલ નંબર 4, તમારી ઊંચાઈ કેવી રીતે માપશો? જવાબ, ભીત પાસે ઊભા રહીને માથા પર ફૂલપટ્ટી મૂકી તેના ભીતને અડકતા છેડા પર નિશાની કરો, પછીથી જમીનથી નિશાની સુધીનું અંતર માપતા મારી ઊંચાઈ મળે। મારી ઊંચાઈ 4'3" છે। વિદ્યાર્થી મિત્રો, તમારા પીટીનો પીરિયડ હોય ત્યારે પણ અને તમારી પીટીની પરીક્ષા ત્યારે પણ તમને જો ઊંચાઈ માપવામાં આવે છે આવી રીતે, બરાબર? ચાલો સવાલ નંબર 5, મીના અને મમતાને ઓળખવા માટે તેઓના મામાએ કઈ યુક્તિ યાદ રાખી હતી? જવાબ, મીના અને મમતા જોડિયા બહેનો હતી, બંને દેખાવો અને બીજી ઘણી બાબતોમાં સમાન હતી, તેઓમાં મામાએ બંનેને ઓળખવામાં ઘણીવાર ભૂલ કરી હતી। મામાને ખબર હતી કે મીનાને 2 ભાષાઓ તમિલ અને મરાઠી આવડતી હતી, જ્યારે મમતાને 1 ભાષા તમિલ આવડતી હતી। મામા બંને બહેનોને મરાઠી ગીત ગાવાનું કહેતા, બરાબર, આવી રીતે ઓળખતા। સવાલ નંબર 6, કયા લક્ષણો માતા પિતા તરફથી બાળકોમાં જોવા મળે છે? તો ચહેરા, આંખો, નાક, વાળ, કાન અને આંગળીઓની બાબતમાં સામ્યતા ધરાવતા જોવા મળે છે। પ્રશ્ન 7, નીચેના કોષ્ટકમાંથી કુટુંબના સભ્યો વચ્ચેના સંબંધો શોધી તેના નામ આપેલા ખાલી જગ્યામાં લખો। આ જે તમને દેખાય છે તેની અંદર મેં તમને કરીને બતાવેલું છે બધું, બરાબર? તો કયા કયા નામ છે એમાં? તો દાદા તો આપેલું જ છે, તો કાકા, પિતાજી, ફોઈ, ભત્રીજી, ભત્રીજો, દાદી, કાકી, પિતરાઈ, ફુવા, ભાણીઓ, બનેવી, ભાઈ, માતા અને બહેન, અહીંયા મેં તમને બતાવેલું છે ચોરસ કરીને। ચલો પ્રશ્ન 8, નીચેના સંબંધીઓ પિતાના સંબંધીઓ અને માતાના સંબંધીઓમાં વર્ગીકરણ કરો। બાબા, પિતાના સંબંધીઓમાં અને માતાના સંબંધીઓમાં દાદા, નાના, નાની, દાદી, ફોઈ, માસી, મામા, મામી, કાકા, કાકી, પિતરાઈ, ભાઈ અને દોહિત્ર। ચલો, દાદા તો પિતાના સંબંધોમાં, નાના માતાના સંબંધોમાં, બાબા માતાના પપ્પા હોય તેને આપણે નાના કહીએ, નાની એ પણ માતાના સંબંધીઓમાં, દાદી પિતાના સંબંધીઓમાં, ફોઈ પિતાના સંબંધીઓમાં, માસી માતાના સંબંધીઓમાં, મામા માતાના સંબંધીઓમાં, મામી માતાના સંબંધીઓમાં, કાકા પિતાના સંબંધીઓમાં, કાકી પિતાના સંબંધીઓમાં, પિતરાઈ ભાઈ પિતાના સંબંધીઓમાં, દોહિત્ર માતાના સંબંધીઓમાં આવશે।
चलो विद्यार्थी मित्र, आ प्रवृत्ति है, आ प्रवृत्ति ने तब जो तमारा कुटुंबनी नीचे की विगत भरो, तो अँ तरु नाम, दादा नाम, एट्ले तमे तमने तमारी पोतानी विगत भरवानी छे। जो दरेक विद्यार्थी पोताना कुटुंबनी माहिती अहींया दर्शाववानी छे, तो तमारुं नाम लखवानुं, पछी दादानुं नाम, तमारा दादानुं नाम, दादीनुं नाम, तमारा पितानुं नाम, मातानुं नाम, काकानुं नाम, काकीनुं नाम, भाईनुं नाम, बहेननुं नाम, पितराई भाईनुं अने पितराई बहेननुं नाम। हवे एटले तमारा कुटुंबने लगती अहींया बधी माहिती तमारे जाते लखवानी छे। चलो होठ प्रश्न, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्नने सामे आपेल चौरसमां लखो। एक, पप्पाना बहेन अने बनेवी तमारे સગપણમાં શું થાય? એ, માસી માસા, બી, ફોઈ ફુઆ, સી, મામી મામા, ડી, કાકી કાકા। તો બી, ફોઈ ફુઆ, અહીંયા આવશે બી। બીજું, રાજુભાઈના પુત્રનો પુત્ર સિવાંશ છે, તો રાજુભાઈ અને સિવાંશ વચ્ચે શું સગપણ હોય? એ, કાકા ભત્રીજાનું, બી, મામા ભાણાનું, સી, દાદા પુત્રનું, ડી, નાના દોહિત્રનું, એટલે દાદા પુત્રનું, એટલે સી। ત્રણ, જાગુબેન કૃપાના મમ્મીના મમ્મી થાય છે, તો જાગુબેનની પુત્રી કૃપાને શું થાય? એ, ફોઈ, બી, મામી, સી, માસી અથવા મમ્મી, ડી, મમ્મી, એટલે ડી, મમ્મી, અહીંયા આવશે ડી। ચાર, કયા વૈજ્ઞાનિકે વટાણાના છોડમાં કેટલાક લક્ષણો જોડીમાં હોય છે તે શોધી કાઢ્યું હતું? એ, મોર્ગને, બી, મેન્ડેલે, સી, ન્યૂટને, ડી, રોનાલ્ડ રોસે, એટલે આવશે બી, મેન્ડેલે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું આ પાઠ 21 જેવા પિતા તેવી દીકરી સ્વાધ્યાયપતિ કાર્ય પૂર્ણ થાય છે। વિદ્યાર્થીઓ જે કાંઈ પણ લખો તે વાંચી વાંચીને લખજો, કે જેથી આપણું વાંચન ચાલુ રહી શકે। આવતા પિરિયડમાં આપણે નવા પાઠ સાથે મળવાના છીએ। તમે મને શાંતિથી સાંભળો છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર છે, અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ તેને લાઇક કરવાનું અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।